विद्यार्थी मित्रों गुड मॉर्निंग, जय मामादेव। तन्ना एजुकेशनल कैंपस गोंडल, धोरण पहलू, विषय छे गणित गम्मत। बाल मित्रों, गणित गम्मत नी अंदर अपने स्वाध्याय पोथी नी अंदर प्रकरण पूरु कर्यु। आजे अपने पाठ्य पुस्तक नी अंदर जे आगळनु चेप्टर छे नाणु, तेना विषे अभ्यास करीशु। तो सौ बाळको गणित गम्मत जे पाठ्य पुस्तक छे ए खोलो जोईए। प्रकरण 12 नाणु। नाणु एटले बाळको तमने खबर छे शुं थाय, पैसा रूपिया जे आपणे आजीवन जरूरियातो जे छे ए पूरी करवा माटे अगत्यमां अगत्यनुं होय ने, तो के पैसा गमे ए तमारे वस्तु लेवी हशे तो तमारे पासे पैसा होवा जोईए ने, तो तमे वस्तुनी खरीदी करी शको। तो अपने जे छे ए पैसा नी ओळख मेळवानी छे। एमां एवुं कीधुं छे के भारतना हालना चलनी सिक्का, आ सिक्काओ छे भारतमां अत्यारे जे वपराय छे ते, एमां छे एक रूपियानो आगळनो एक पाछळनो एवी रीते भाग आपेला छे। પછી આ છે 2 રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો સિક્કો અને 10 રૂપિયાનો સિક્કો। આપણે 4 સિક્કા આવે છે, 1 રૂપિયાનો, 2 રૂપિયાનો, 5 રૂપિયાનો અને 10 રૂપિયાનો, એવા 4 સિક્કા આવેલા છે, આપણે એનું ખ્યાલ છે। ત્યાર પછી એક નીચે ચિત્ર આપેલું છે, તમે જુઓ। તમારા જેવડી એક છોકરી છે, ફ્રૂટ વાળો છે, એ છોકરી ફ્રૂટ વાળા પાસે જઈ અને એમ કહે છે કે મારે ફ્રૂટ ખરીદવું છે। તો ત્યારે ફ્રૂટ વાળો કહે છે કે મને પૈસા પછી તું ખરીદી શકે, એટલે કે કોઈ પણ વસ્તુ આપણે જો લેવી હોય તો પૈસાની જરૂર પડે છે। એટલે છોકરી જો તેને પૈસા આપે છે અને ફ્રૂટ ખરીદી લે છે। હવે હાલમાં ઉપયોગમાં લેવાતી ચલણી નોટ, 5 ની નોટ, પેલા આપણે જોયા સિક્કા 4 પ્રકારના હતા, 1 રૂપિયાનો, 2 રૂપિયાનો, 5 નો અને 10 નો। હવે આવે છે નોટ। તો નોટ બાળકો રૂપિયાની પણ આવે છે અને 2 ની પણ આવે છે, આપણે અહીંયા બતાવવામાં આવેલી નથી। ત્યાર પછી 5 ની નોટ આવે, 10 ની આવે, 20 ની આવે, 50 ની આવે, 100 ની આવે, પછી આગળ 500 ની અને 1000 ની આવતી, આપણે 1000 પહેલા આવતી, અત્યારે 2000 ની આવી ગઈ છે। તો આ બધી છે એ નોટ કહેવાય, અને જ્યારે સિક્કાઓ છે 1 રૂપિયાનો, 2 રૂપિયાનો એવા હોય એને આપણે સિક્કાઓ કહેશું। તમને ખબર છે ને કે આ 10 રૂપિયા છે, આ 20 રૂપિયા છે, 50 રૂપિયા છે, એ આપણે ઓળખીએ છીએ। તો એ જે છે એ આપણું નાણું છે। શું છે આ નાણું? હવે એમાં એવું કીધું છે કે અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરીને આપેલ કિંમત બનાવો, અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરી અને વસ્તુની આપણે કિંમત બનાવવાની છે। દાખલા તરીકે 1 રૂપિયો છે, તો 1 રૂપિયો એટલે 1 જ આવશે, શું આવશે? 1 જ આવશે, 1 અડે 1। ત્યાર પછી 2 રૂપિયા છે બાળકો, 2 રૂપિયાની આપણે ચોકલેટ લેવી હોય તો 2 નો સિક્કો પણ આપણે આપીએ તો પણ ચાલે, અને 2 રૂપિયા રૂપિયાના સિક્કા પણ આપીએ તો પણ ચાલે। અહીંયા આપણે એમ લખીશું 1 વત્તા 1, શું લખવાનું છે? 1 વત્તા 1 બરાબર 2। આ 2 રૂપિયા થઈ ગયા। હા, હવે પાછા 2 રૂપિયા કીધા છે આપણે, હા, તો 2 નો સિક્કો આપો તો પણ ચાલે। ત્યાર પછી બાળકો તમારે 3 રૂપિયાની ચોકલેટ લેવા જવું છે, તો દુકાનવાળાને તમે કેટલા પૈસા આપશો? હા, એક તો બાળકો 1 રૂપિયાનો સિક્કો આપવો પડે અને 1 2 રૂપિયાનો સિક્કો આપવો પડે, 2 સિક્કા આપવા પડે ને, ત્યારે શું થશે? 3 રૂપિયા થશે। 1 રૂપિયાનો સિક્કો આપીશું વત્તા બીજો સિક્કો 2 રૂપિયાનો આપીશું, એટલે 3 રૂપિયા થઈ જાય। ત્યાર પછી 1 વત્તા 2, 3 રૂપિયા જ બનાવવાના છે, તો 3 પણ આપણે એ રીતે બનાવી લેશું। ત્યાર પછી હવે જોઈએ બાળકો બાજુના પેજ ઉપર, ત્યાર પછી એવું કીધું છે અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરીને આપેલ કિંમત બનાવો, અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરી અને આપણે કિંમત બનાવવાની છે।
4 રૂપિયા આપણે બે રીતે બાળકો આપી શકીએ, જો આનો ઉપયોગ કરવાનો છે. 4 રૂપિયા કઈ રીતે કરી શકીએ? તો કે 1 વત્તા 1 વત્તા 2 બરાબર કેટલા થઈ ગયા? 4 રૂપિયા. 1 વત્તા 1 વત્તા 2 એટલે 4 રૂપિયા થાય. અથવા બીજા 4 રૂપિયા કઈ રીતે બને? 2 વત્તા 2 બરાબર 4 થઈ જાય. 2 વત્તા 2 બરાબર 4 થઈ જાય. ત્યાર પછી 4 રૂપિયા પાછા બનાવવાના છે. તો કે 2 વત્તા 1 વત્તા 1 બરાબર 4 રૂપિયા. આ રીતે પણ બની શકે. ત્યાર પછી બાળકો એવું કીધું છે કે 5 5 ના બનાવવાના છે. તો 5 5 માં કેવું પણ થાય તમને ખબર છે? એક તો 5 નો સિક્કો આપો તો પણ 5 રૂપિયા થાય, થઈ ને? ડાયરેક્ટ 5 નો સિક્કો આપી દઈએ તો. ત્યાર પછી એવું છે કે 2 બબેના સિક્કા આપીએ. 2 વત્તા 2 4 થયા, પછી 1 ઘટે એટલે 1 રૂપિયાનો આપવાનો. 2 વત્તા 2 વત્તા 1 બરાબર 5 રૂપિયા થાય. ત્યાર પછી 2 વત્તા 1 વત્તા 1 વત્તા 1 આપીએ તો પણ 5 રૂપિયા થાય, થઈ ને? ત્યાર પછી 5 રૂપિયા આપીએ તો પણ 5 રૂપિયા થાય. એટલે 1 ડા કેટલા આવે? 5. 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 બરાબર 5 રૂપિયા. આ રીતે પણ આપણે ખુલ્લા આપી શકીએ છીએ. આપણે દુકાનદાર પાસેથી 5 રૂપિયાની વસ્તુ લેવી હોય તો 5 રૂપિયાનો સિક્કો આપીએ તો પણ ચાલે. 2 વત્તા 2 એટલે કે 2 બબેના 2 સિક્કા અને 1 રૂપિયાનો 1 સિક્કો આપીએ તો પણ ચાલે. ત્યાર પછી 2 રૂપિયાનો 1 સિક્કો અને 1 રૂપિયાના 3 સિક્કા આપીએ તો પણ ચાલે. અને 1 રૂપિયાના 5 સિક્કા આપીએ તો પણ ચાલે. ત્યાર પછી એવું છે બાળમિત્રો, અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરીને આપેલ કિંમત બનાવો. પાછું એ જ છે, આ સિક્કાનો ઉપયોગ કરી અને કિંમત બનાવવાની છે. હવે આપણે 6 રૂપિયાની વસ્તુ લેવાની છે. 6 રૂપિયાની તમારે પેન્સિલ લેવી છે તો દુકાનદારને તમે કેટલા રૂપિયા આપશો? તો પહેલા નંબરમાં બાળમિત્રો 1નો સિક્કો અને 5નો સિક્કો કેટલા આપવાના થશે? 1 વત્તા 5 બરાબર 6. ત્યાર પછી બાળમિત્રો 2 વત્તા 2 વત્તા 2 આપશો તો પણ 6 રૂપિયા થશે. 3 બબેના સિક્કા આપો તો પણ થઈ જશે. ત્યાર પછી 1 રૂપિયાનો 6 સિક્કા આપો તો પણ થઈ જશે. એટલે 6 વાર 1 ડો લખી એટલે 6 રૂપિયા આપ્યા કહેવાય. 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 બરાબર 6 રૂપિયા. ત્યાર પછી હવે 2 બેના 2 આપીએ અને 1 રૂપિયાનો 1 1 આપીએ તો પણ ચાલે ને? 2નો 1 સિક્કો વત્તા 2નો 1 સિક્કો વત્તા 1નો 1 અને 1નો 1 બરાબર 6 રૂપિયા. આ રીતે પણ ચાલે. ત્યાર પછી બાળકો હજી એક છે, તો તેમાં શું કરવાનું છે કે રૂપિયાના 4 સિક્કા આપવાના. 1 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 અને વત્તા 2. 1 2 3 4 5 6 તો કેટલા રૂપિયા થયા? 6 રૂપિયા થયા, ઠીક છે ને? આ રીતે આપણે અલગ અલગ આપીએ અને આપણે શોધખોળ કરવાની છે. જુઓ બાળકો, આપણે તમારા મિત્ર સાથે ચર્ચા કરી કિંમતનું અનુમાન કરો. તમારા મિત્રને પૂછી અને ભાવ લખવાનો રહેશે, પરંતુ મિત્ર તો છે નહીં એટલે મમ્મી પપ્પાને પૂછી અને ભાવ લખીશું. અહીંયા આપણે બેટનો ભાવ 20 રૂપિયા આપ્યો છે. ત્યાર પછી છે બુક, એની બાજુમાં છે બુક. તો બાળકો બુક છે ને એની કિંમત આપણે લખીશું 30 રૂપિયા. 30 રૂપિયા આ રીતે લખવાનું છે. લખાઈ ગયું? ત્યાર પછી આપેલું છે આપણને પેન્ટ. પેન્ટ લખીશું 100 રૂપિયાનું. કેટલાનું?
₹100. પછી આપી છે સાવરણી. બાળ મિત્રો સાવરણી મમ્મી લેવા જતી હોય છે, જઈ ને, હા, તો એમાં લખીશું આપણે ₹50. કેટલી લખીશું? ₹50. ત્યાર પછી છે કલર. કલર પણ લખીશું આપણે ₹50 આપણે ખરીદી કરીએ છીએ ને, હા, ₹50. પતંગ, પતંગ તો બાળકો ₹10 જ આવે ને, ₹10. ત્યાર પછી ઘડિયાળ. ઘડિયાળ આવશે બાળ મિત્રો ₹80. અનુમાન કરવાનું છે. પછી આપણે 100 વાળી જોતી હોય તો મળે, 150 વાળી જોતી હોય તો મળે, 200 વાળી જોતી હોય તો પણ મળે. આપણે અનુમાન કરી સંખ્યા લખવાની છે, કિંમત. હવે બાળ મિત્રો અહીંયા આપણે પાઠ્યપુસ્તકમાં પ્રકરણ 12 નાણું પૂર્ણ કરી અને આવતા પીરિયડની અંદર આપણે સ્વાધ્યાય પોથીની અંદર પૂરીશું. ચાલો સૌ બાળકોને મારા જય મામાદેવ.